હવે આગળ વાત કરીએ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વક્તાપુરમાં 12 દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આજરોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વક્તાપુર ખાતે પોષણ અભિયાન સમુદાય આધારિત દિવસ અંતર્ગત 12 દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં હિંમતનગર ઘટક 2ના તમામ સેજાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દેશના વિકાસ માટે બાળકનું સ્વાસ્થ્ય સારું રહે તે ખૂબ જ જરૂરી છે. ખાલી એક પોષક તત્વ ન હોય તો શું થાય તેની સમજ, ખાલી લોહ તત્વ ના હોય તો શું થાય, હિમોગ્લોબિન ના હોય તો શું થાય, એનેમિયા, નિષ્ક્રિય મંદબુદ્ધિ, પોષણનો મતલબ શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે તેને પોષણ, ICBS ઘટક 2 વક્તાપુર, જેમાં પ્રોગ્રામ ઓફિસર તેજલબેન શાહ, તાલુકા વિકાસ અધિકારી શ્રી રાજપૂત સાહેબ તથા હિંમતનગર ઘટક 2 CDPO મુખ્ય સેવિકા વક્તાપુર ગામના સરપંચ શ્રી તલાટી શ્રી, વક્તાપુર હાઈસ્કૂલના ટ્રસ્ટી અને આચાર્ય NNMS સ્ટાફ હાજર રહ્યા હતા. સૈયદ સોયબ, JDSTV, હિંમતનગર. આજે વક્તાપુર હાઈસ્કૂલ ખાતે મારા આંગણવાડીની હિંમતનગર તાલુકાના હિંમતનગર ઘટક 2ના જે 12 દિવસની ઉજવણી કરવામાં આવી છે તે અંતર્ગત અન્નપ્રાશનના લાભાર્થીઓ, એટલે કે 6 મહિના પૂરા કરેલા જે અન્નપ્રાશનના લાભાર્થીઓ છે તેમનું મહાનુભાવોના હસ્તે અન્નપ્રાશન વિધિ કરવામાં આવી, તેમજ બાળ દિવસમાં જે બાળકોના જન્મદિવસ છે ચાલુ મહિનામાં તે બાળકોનો જન્મદિવસની ઉજવણી કરવામાં આવી, અને સાથે સાથે 3-6 વર્ષના બાળકોએ પૂર્વ પ્રાથમિક શિક્ષણની જે પ્રવૃત્તિઓ આંગણવાડી કેન્દ્ર કક્ષાએ કરી છે, જેને ગુજરાત સરકારશ્રી દ્વારા દરેક બાળકને મારી વિકાસ યાત્રાની પુસ્તિકા આપી છે અને તેમાં કરવામાં આવેલી વિવિધ થીમેટિક પ્રવૃત્તિઓ જે બાળકના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ જરૂરી છે તેનું નિદર્શન કરવામાં આવ્યું, અને 3-6 વર્ષના બાળકોએ કરેલી તમામ કામગીરી તમામ મહાનુભાવો અને લાભાર્થીઓને પ્રદર્શિત કરવામાં આવી. તો એ આ એક બાળકોના ભવિષ્યના જે વિકાસ માટે પાયો નાખવાનું કામ કરે છે તે પ્રવૃત્તિ આજે વક્તાપુર ખાતે આખા જિલ્લામાં હિંમતનગર તાલુકા ખાતે સૌ પ્રથમવાર કરવામાં આવી, તો તેના માટે તાલુકા વિકાસ અધિકારી શ્રી હિંમતનગર અને ઉપસ્થિત રહેલા શાળાના અને સરપંચ શ્રી તથા તમામ મહાનુભાવોનો હું આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આવી જ પ્રવૃત્તિઓમાં આગળ પણ સહભાગી બની રહેશે તેવી મારી